नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल ना ऑनलाइन क्लास मा आपनो हार्दिक स्वागत छे। तो मित्रों, आपणे गया लेक्चर मा सूचक अंक ना अलग अलग दाखला सीख्या हता। हवे मित्रों, बोर्ड नी परीक्षा मा कई रीते दाखला पूछाई सके छे एना माटे आपणे वधारे उदाहरण गणवा पड़े। तो मित्रों, वधारे दाखला गणवानी फरज पड़े त्यारे गमे ती रीते दाखलो पूछाई सके छे। हवे मित्रों, दाखलो आपणे जे उदाहरण आपणे जे समझवाना छे, हवे जे दाखलो समझवाना छे ए आगळना उदाहरण करता अलग छे, થોડોક જ ચેન્જીસ છે જે તમારે પોઈન્ટને ખાસ સમજવાનો છે। તો મિત્રો ધ્યાન રાખજો, આપણે અત્યારે ઉદાહરણ લઈ રહ્યા છે, ઉદાહરણ 15। કયું ઉદાહરણ છે? ઉદાહરણ 15। તો મિત્રો, તમારી પાસે ચોપડી હોય તો ધ્યાન રાખજો, જેનું આપણે કયું ઉદાહરણ શીખવા જઈ રહ્યા છે, ઉદાહરણ 15। તો મિત્રો ધ્યાન રાખજો, આપણે ઉદાહરણ 15 શીખીએ। તો મિત્રો ધ્યાન રાખજો કે પાંચ ભિન્ન ભિન્ન વસ્તુઓના વપરાશ, તમને શું આપ્યું છે? પાંચ ભિન્ન ભિન્ન વસ્તુઓનો વપરાશ આપ્યો છે અને કુલ ખર્ચ આપ્યો છે। તો કુલ ખર્ચ વિશે નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે ફિશરનો સૂચકાંક શોધો। કોનો ફિશર? કોનો સૂચકાંક શોધવાનો છે? ફિશરનો। ધ્યાન રાખજો ખાસ, ફિશરનો સૂચકાંક શોધવાનો છે આપણે। મિત્રો, તમને દાખલામાં શું માંગ્યું છે? ફિશરનો સૂચકાંક। તો મિત્રો, પહેલા તમને શું આપ્યું છે જોઈ લેવાનું, વસ્તુ આપેલી છે એ બી સી ડી અને ઈ, બાજુમાં તમને વપરાશ આપેલો છે। વપરાશ એટલે કે જથ્થો, વપરાશ એટલે શું? જથ્થો। પણ આધાર વર્ષ 2014 નો વપરાશ આપ્યો છે, 50 કિલોગ્રામ, 120 કિલોગ્રામ, 30 લિટર, 20 કિલોગ્રામ અને 5 કિલોગ્રામ। અહીં એકમમાં કઈ ફરક નથી। હવે બીજો કઈ ફરક છે શું છે? હવે તમને જે આપેલું છે મિત્રો, ધ્યાન રાખજો, કુલ ખર્ચ આપેલો છે। તો મિત્રો, આધાર વર્ષમાં જથ્થો અને ભાવ આપેલા હોય છે, જ્યારે અહીં શું આપેલું છે? આપણે જે આગળ આપણે જોયું હતું એમાં જથ્થો અને ભાવ આપેલા હોય છે। તો મિત્રો, આ દાખલામાં આ ચેન્જીસ છે, અહીં તમને શું આપેલું છે? કુલ ખર્ચ આપેલો છે। તો મિત્રો ધ્યાન રાખજો, તો મિત્રો આપણે કુલ ખર્ચ પરથી એના ભાવ શોધવાના છે। તો મિત્રો સમજીએ આપણે, તો મિત્રો કુલ ખર્ચ, તો વસ્તુનો કુલ ખર્ચ એટલે શું થાય? તો પેલા આપણે વસ્તુનો કુલ ખર્ચ ખબર પડવી જોઈએ। તો મિત્રો, વસ્તુનો કુલ ખર્ચ બરાબર વસ્તુનો એકમ દીઠ ભાવ, શું છે? વસ્તુનો એકમ દીઠ ભાવ ગુણ્યા શું આપેલું છે? વસ્તુના વપરાશનો જથ્થો। તો મિત્રો, કુલ ખર્ચ તમને ચોપડીમાં ઉદાહરણમાં આપેલો છે। તો મિત્રો, આ આપેલો છે એના પરથી આપણે શું શોધવાનું છે? તો હવે આપણે વસ્તુનો એકમ દીઠ ભાવ શોધવાનો છે। શું શોધવાનું છે? વસ્તુનો એકમ દીઠ ભાવ શોધવાનો છે। મિત્રો, એ સૂત્ર પરથી તમારે આ સૂત્ર બનાવવાનું છે। તો મિત્રો, વસ્તુનો કુલ ખર્ચ ભાગ્યા એકમ દીઠ ભાવ કેવી રીતે મળશે એનું સૂત્ર છે। ધ્યાન રાખજો ખાસ, વસ્તુનો એકમ દીઠ ભાવ તમને કેવી રીતે મળશે? તો મિત્રો, વસ્તુનો કુલ ખર્ચ ભાગ્યા વસ્તુના વપરાશનો જથ્થો। તો મિત્રો, આ સૂત્ર ઉપરથી તમને વસ્તુનો એકમ દીઠ ભાવ મળશે। જો મેં લખ્યો છે, આ મેં ખાલી રાખ્યું છે, આ કોષ્ટક બનાવવાનું છે તમારે, અહીં કોષ્ટક મેં બનાવી દીધું છે, બરાબર છે? હવે આપણે જવાબ ઉપર જઈએ, આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે। મિત્રો, વસ્તુનો કુલ ખર્ચ એટલે એના ઉપરથી શું, એ વસ્તુનો કુલ ખર્ચ નું સૂત્ર કયું છે? તો મિત્રો, વસ્તુનો એકમ દીઠ ભાવ ગુણ્યા વસ્તુના વપરાશનો જથ્થો, જે કુલ ખર્ચ તમને આપેલો છે, પરંતુ આપણે શું શોધવાનું છે? વસ્તુનો એકમ દીઠ ભાવ શોધવાનો છે। તો વસ્તુના એકમ દીઠ ભાવ માટેનું સૂત્ર છે વસ્તુનો કુલ ખર્ચ ભાગ્યા વસ્તુના વપરાશનો જથ્થો। તો આપણે વસ્તુ એ માટે શોધીએ। તો મિત્રો, તમે જુઓ ઉદાહરણમાં વસ્તુનો, વસ્તુ એ માટે આધાર વર્ષ તમને આપેલો છે, કુલ ખર્ચ 2500 રૂપિયા, કેટલો આપેલો છે વસ્તુ એ માટે? 2500 રૂપિયા કુલ ખર્ચ આપેલો છે, સામેનો જથ્થો કેટલો છે? 50 છે। શું જથ્થો આપેલો છે? 50। તો મિત્રો, વસ્તુનો એકમ દીઠ ભાવ તમને મળી જાય, તો મિત્રો વસ્તુનો એકમ દીઠ ભાવ કેટલો થાય? તો મિત્રો, વસ્તુનો એકમ દીઠ ભાવ 50 રૂપિયા થાય। અહીં લખી પણ લખી શકો છો તમે, દાખલા તરીકે શું આપેલો, કુલ ખર્ચ આપેલો છે તમારે 2500 અને વસ્તુનો વપરાશનો જથ્થો 50 છે, તો એકમ દીઠ ભાવ કેટલો થાય? 50। અહી લખવાનું છે, આ વસ્તુનો એકમ દીઠ ભાવ એટલે કે P0 છે, શું છે? આ P0 નો કોલમ છે,
बराबर छे आधार वर्ष माटे पी जीरो चालू वर्ष माटे पी वन तो आपणे हवे आ शोधवानुं छे मित्रों तो आवी नवी रीते आ बधी वस्तुओं शोधी शकाय वस्तु सी माटे गणीए तो वस्तु सी नो कुल खर्च छे 330 330 भाग्या 30 એટલે તમને એનો એકમ દીઠ ભાવ મળી જાય 11 રૂપિયા બરાબર છે વસ્તુ ડી માટે કુલ ખર્ચ કેટલો છે 360 ભાગ્યા 20 તો કેટલા થશે મિત્રો 18 રૂપિયા હવે વસ્તુ ઈ માટે તો વસ્તુ ઈ માટે કુલ ખર્ચ છે 40 રૂપિયા એનો વપરાશનો જથ્થો છે 5 એટલે તમને પી 0 મળી જશે 8 રૂપિયા જેમ તમે આધાર વર્ષ માટે ગણ્યું છે એમ ચાલુ વર્ષ માટે પણ સેમ એવી જ ગણતરી કરવાની છે तो मित्रों आपणे हवे चालू वर्ष उपर जईए तो मित्रों चालू वर्ष माटे वस्तु ए माटे जत्थो तमने आपेलो छे 60 रूपया अने तमने कुल खर्च केटलो आपेलो छे 4200 रूपया तो मित्रों 4200 भाग्या 60 तो मित्रों 4200 भाग्या 60 केटला थाय 70 रूपया तमने पी 1 मळशे वस्तु ए माटे बराबर छे तो हवे बधानो शोधी शकाय एवी रीते तो मित्रों कुल खर्च बधाने लखी नाखी आपणे 700 अने भाग्यानो जत्थो छे 140 वस्तु सी माटे लखी नाखी 200 અને એનો વપરાશનો જથ્થો છે 20 વસ્તુ ડી માટે લખી નાખો એનો કુલ ખર્ચ છે 300 ભાગ્યા 15 અને વસ્તુ ઈ માટેનો કુલ ખર્ચ છે 50 ભાગ્યા 5 હવે તમને કુલ ખર્ચ ભાગ્યા જથ્થો કરી નાખ્યો છે તો મિત્રો 700 ભાગ્યા 140 કેટલા થાય તો મિત્રો અહીં 5 રૂપિયા થાય 200 ભાગ્યા 20 કેટલા થાય 10 રૂપિયા થાય 300 ભાગ્યા 15 કેટલા થાય તો મિત્રો 300 ભાગ્યા 15 20 રૂપિયા થાય 50 ભાગ્યા 5 કેટલા થાય 10 રૂપિયા થાય તો મિત્રો તમને Q0 મળી ગયું છે P0 પણ છે Q1 પણ આપેલું છે અને P1 પણ શોધ્યો છે હવે આપણે શું શોધવાનો છે ફિશરનો સૂચકાંક શોધવાનો છે તો મિત્રો ફિશરનો સૂચકાંકનું સૂત્ર શું છે આપણે સમજીએ ફિશરનો સૂચકાંક તો મિત્રો ફિશરના સૂચકાંક માટે IF શબ્દ વપરાય છે તો મિત્રો IF આ ફિશરના સૂચકાંક માટે સૂત્ર તમને આપેલું છે શું આપેલું છે તો સિગ્મા P1 Q0 ભાગ્યા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા શું થશે વર્ગમૂળની 12 100 આવશે કેટલા આવશે વર્ગમૂળની 12 100 આવશે આ સૂત્ર ફિશરનું સૂચકાંક છે તો મિત્રો આ સૂચકાંક શોધવા માટે આની કિંમત શોધવી પડશે આની પણ કિંમત શોધવી પડશે આની કિંમત શોધવી પડશે અને આની પણ કિંમત શોધવી પડશે તો જો મેં અહીં આપેલું છે P1 Q0 P0 Q0 P1 Q1 અને P0 Q1 આ ચારે ચારની કિંમત આપણે શોધવાની છે તો મિત્રો ધ્યાન રાખજો પહેલા P1 Q0 શોધીએ શું શોધીએ P1 Q0 તો મિત્રો આ P1 છે શું આપેલું છે આ P1 છે અને આ Q0 છે આ P1 ને Q0 આ P1 અને Q0 તો 70 ગુણ્યા 50 તો કેટલા થશે 3500 P1 છે અને આ Q0 છે P1 નો Q0 સાથે ગુણાકાર આ તમને સારી રીતે ખબર છે આ ગુણાકાર કરવાનો છે તો હવે કરી આપણે 5 ગુણ્યા 120 તો 600 થાય 10 ગુણ્યા 30 એટલે 300 થાય 20 ગુણ્યા 20 એટલે 400 થાય અને 5 ગુણ્યા 10 એટલે 50 થાય હવે P0 Q0 શોધવાનો છે તો મિત્રો P0 Q0 તો 50 ગુણ્યા 50 ત્યાં 2500 પછી 5 ગુણ્યા 120 એટલે 600 11 ગુણ્યા 30 તમને P0 Q0 આપેલા જ છે એ લખી દેવાના છે આપણે જો મિત્રો ધ્યાન રાખજો આપેલા છે ઓલરેડી અહીં એટલા જ આવશે આ Q0 એટલો જ કુલ ખર્ચ કહેવાશે P0 Q0 એ કુલ ખર્ચ કહેવાય તો મિત્રો તમને આને આ મળી જશે 2500 મળશે 600 મળશે 330 મળશે જે આપણા અંદર કુલ ખર્ચ આપેલો છે એ જ મળી જશે એટલે પછી 360 મળશે અને પછી મિત્રો 40 મળશે આ તમને કુલ ખર્ચ આપેલો છે આધાર વર્ષનો જે કુલ ખર્ચ આપેલો છે એ જ અહીં આપણને મળ્યો છે તો મિત્રો એ બંને વસ્તુ એક જ છે
હવે આપણે શોધીએ P1Q1 તો મિત્રો P1Q1 P1 નો Q1 સાથે ગુણાકાર એટલે કે 70 ગુણ્યા 60 એટલે 4200 પછી આપેલો છે 5 ગુણ્યા 140 એટલે 700 10 ગુણ્યા 20 એટલે 200 પછી 20 ગુણ્યા 15 એટલે 300 અને 10 ગુણ્યા 5 એટલે 50 હવે P0Q1 તો મિત્રો આ જે તમને મળ્યું છે બધું જ અહીં મળ્યું છે એ પણ P1Q1 એ ચાલુ વર્ષનો કુલ ખર્ચ છે એના જેટલી રકમ તમને મળી જતી જોઈએ હવે P0Q1 શોધીએ તો મિત્રો આપણને શું આપેલું છે આ P0 આપેલું છે અને આ Q1 આપેલું છે એટલે 50 ગુણ્યા 60 એટલે 3000 5 ગુણ્યા 140 એટલે 700 11 ગુણ્યા 20 એટલે 220 18 ગુણ્યા 15 એટલે 270 અને પછી આપેલું છે 50 તો હવે મિત્રો આ તમને મળી ગયું છે બધું આ જે વિગત મળી ગઈ છે હવે તમારે આનું શું કરવાનું છે ટોટલ કરવાનું છે અહીં કુલ લખવાનું છે આનો સરવાળો અહીં લખવાનો છે આનો સરવાળો અહીં અને આનો સરવાળો અહીં તો મિત્રો આનો સરવાળો તમને મળી જાય 3500 600 300 400 અને 50 એટલે તમને મળશે ટોટલ 4850 હવે P0Q0 નો સરવાળો 2500 600 330 360 અને 40 એટલે મળશે તમને 3830 હવે P1Q1 નો સરવાળો મળે છે તમને 5450 4200 700 200 300 50 કેલ્ક્યુલેટર માં તમે કરી શકો છો તો કેટલું મળે છે 5450 હવે P0Q1 નો સરવાળો 3000 700 220 270 અને 50 એટલે તમને મળશે 4230 તો હવે તમને જે પણ રીતો આપેલી છે બધાના ટોટલ અહીં મળી જાય છે તો મિત્રો આ બધી કિંમત આપણે અહીં લખવાની છે આ જે જે વસ્તુની કિંમત આપેલી છે અહીં લખવાની છે તો મિત્રો પિસરના સૂચકાંક હવે પિસરનો સૂચકાંક શોધવાનો છે તો મિત્રો લખી જાય મેં પિસરનો સૂચકાંક IF બરાબર હવે એની આપણે કિંમત લખી દઈએ તો P1Q0 તો મિત્રો આ શું છે P1Q0 તો એ લખાશે 4850 ભાગ્યા P0Q0 એટલે 3830 ગુણ્યા P1Q1 તો P1Q1 કેટલા આપેલા છે 5450 જે ત્યાં લખી દો 5450 હવે મિત્રો તમને આપેલું છે P0Q1 છે 4230 અને ગુણાકારમાં 100 આવશે હજી તમારે મિત્રો 4850 ભાગ્યા 3830 કરવાના છે હવે તમને કિંમત મળે એ લખવાની છે તો એ તમને મળે છે ડાયરેક્ટ ધ્યાન રાખજો આ બંનેનું ટોટલ કરી દેવાનું છે 4850 ભાગ્યા 3830 અહીં લખવાના છે 5450 ભાગ્યા 4230 અહીં લખ્યા છે બંનેનો ગુણાકાર લખવાનો છે તો મિત્રો તમને 4850 ભાગ્યા 3830 કરો એટલે તમને મળી જશે હવે મિત્રો ડાયરેક્ટ ગુણાકાર કરું છું અહીં જે કિંમત મળે એનો ગુણાકાર આપેલો છે તમને 1.6315 1.6315 ગુણ્યા 100 હવે આનું રૂટ કાઢવાનું છે 1.6315 મળે છે મિત્રો તો એનું વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળ કેટલા થાય છે 1.2773 ગુણ્યા 100 તો મિત્રો કેટલા થાય 127.73 તમારો જવાબ છે તો મિત્રો પિસરનો સૂચકાંક તમને કેટલો મળ્યો 127.73 ધ્યાન રાખજો ખાસ કેટલા મળે છે જવાબ 127.73 તો મિત્રો મિત્રો વર્ષ 2015 ની સરખામણીમાં ચાલુ વર્ષ કેટલું છે 2015 છે અને આધાર વર્ષ છે 2014 તો મિત્રો બે વર્ષ 2014 ની સરખામણીમાં 2015 નો પિસરનો સૂચકાંક 127.73 છે આ નોંધ લખવાની છે તો મિત્રો એમાં શું થાય છે 127.73% -100% કેટલા ટકાનો વધારો જોવા મળે છે 27.73% વધારો જોવા મળે છે આવું નીચે લખવાનું છે 27.73% વધારો જોવા મળે છે તો મિત્રો આ ઉદાહરણ મતલબ આ ક્વેશ્ચન આ પ્રશ્ન આ દાખલો અહીં પૂરો થાય છે ફરી આપણે નવા લેક્ચરમાં આવતા લેક્ચરમાં એક નવા પ્રશ્ન સાથે આપણે મળીશું તો મિત્રો ધન્યવાદ